વિકાસ કાર્યોને ગ્રહણ ટ્રાફિક નિવારણ સમસ્યા માટે પુલ નિર્માણ આયોજનમાં રાજકોટ ખાતે ધમધમતા એવા હોસ્પિટલ ચોકમાં ફ્લાયઓવર બ્રિજનું કામ આકાર પામી રહ્યું છે. પુલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણધીન અને સત્યાગ્રહ માટે જાણીતા હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબની પ્રતિમા દબાતા હજારો દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ બાબતે આંદોલનકારી સિદ્ધાર્થ પરમાર, દેવદાન મુછડિયા, નરેન્દ્ર રાઠોડ, ભરત સોલંકી, મુન્નાભાઈ બાવરિયા, કોળી સમાજના આગેવાન તેમજ રવજીભાઈ પરમાર જેવા આંદોલનકારીઓએ સરકાર સમક્ષ કમર ઘસી છે. આ બ્રિજની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઢંકાઈ જાય છે. બાબા સાહેબની પ્રતિમાની અસ્મિતા ન જળવાય અને ભવિષ્યમાં ત્યાં કોઈ આંદોલન ન થઈ શકે તેવી સાંકડી જગ્યા કરી બ્રિજ બનાવી રહ્યા છે એવું આંદોલનકારી સિદ્ધાર્થ પરમાર તેમજ સર્વ આગેવાનોનું માનવું છે. દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે આવો અન્યાય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કરતા ભીમ સમાજના સર્વ પ્રેમીઓની લાગણીને ઠેસ ના પહોંચાડે તેવી સરકારને અપીલ કરી હતી. આ બાબતે રાજકોટ શહેર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો આ બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા જટિલ બનશે, સરળ નહીં બને તેવું બ્રિજનું નિર્માણ કરતા એવી ડિઝાઇનનો બ્રિજ બનાવવા સરકારને નમ્ર અપીલ કરી છે. હું એડવોકેટ છું વ્યવસાય અને ભારતીય વોલેન્ટિયર ફોર્સ ગુજરાત એકમ હું સંભાળું છું. આજે રાજકોટનું આંદોલનનું જે જગ્યા છે, જે સ્થળ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ત્યાં બ્રિજ બનાવી અને આંદોલનની એક જગ્યા અને બાબા સાહેબની અસ્મિતાને ખંડિત કરવાનું, બાબા સાહેબ આંબેડકરની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું જે આ બ્રિજ દ્વારા નગરપાલિકા કરી રહી છે એના વિરોધમાં અમે ડૉક્ટર બી આર આંબેડકર અસ્મિતા મંદિરને ટેકો જાહેર કરીએ છીએ અને ગુજરાતના અમારા જેટલા પણ સેન્ટરો આવેલા છે ભારતીય વોલેન્ટિયર ફોર્સના એના તમામ કાર્યકરો જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે આ બ્રિજનો વિરોધ કરતા મુખ્યમંત્રીને પત્રો લખશે અને પોતાનો વિરોધ નોંધાવશે. આ બ્રિજ છે ને ભ્રષ્ટાચારનો પુલ બનતો હોય એવું મને લાગે છે. અમે 4-5 વખત આ બ્રિજ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ કલેક્ટર શ્રી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ અમે લેખિત મૌખિક અવારનવાર રજૂઆત કરી પણ તેનું પરિણામ કોઈ ના આવ્યું. અને અમે અમારે ના છૂટી અમારી સમાજ આખી દલિત સમાજને ભેગી કરી અને આવનારા દિવસોમાં મહા આંદોલન કરવા માટે હું આ સરકારને ચેતવણી આપું છું. બહુજન ક્રાંતિ મોરચાનો એક સિનિયર કાર્યકર્તા છું રાજકોટ થી અને ભાઈ શ્રી ઇન્દ્રજીતભાઈ પરમાર જે બી આર આંબેડકર અસ્મિતા મંચ દ્વારા જે બાબા સાહેબની ગરિમાને બચાવવાનું કામ કરી રહ્યા છે એને અમારા રાષ્ટ્રીય મૂલ્ય સંઘ તરફથી સંપૂર્ણ ટેકો છે. આ ખરેખર પ્રજા હિતનો કોઈ કાર્યક્રમ નથી, પણ જે આંદોલનકારીઓ છે એ આંદોલનકારીઓનું એ એક જુસ્સો તોડવા માટેનું એક આ ષડયંત્ર છે એનો હું સંપૂર્ણ વિરોધ કરું છું. અને ઇન્દ્રજીતભાઈ પરમાર અમારા કેમેરામેન ઇબ્રાહિમ ખોખર સાથે જાવિદ ગુર્જર, NH ગુજરાત ન્યૂઝ, રાજકોટ.